નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ડિજિટલ વિદ્યાલય યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, તમને જે ઘરે બેસીને સ્વાધ્યાયપોથી લખવા માટે આપેલ છે બરાબર, એમાં આજના વિડીયોમાં આપણે વાત કરવાનો છે ધોરણ 7 વિષય તમારો જે વિજ્ઞાન છે એમાં ચેપ્ટર નંબર 3 તમારું જે છે રેસાથી કાપડ સુધી. આ ચેપ્ટર જે છે એનું સંપૂર્ણ સોલ્યુશન છે આપણે આજના વિડીયોમાં જોવાના છીએ. એના માટે ખાસ અંત સુધી વિડીયો છે જોતા રહેજો. અને જો આગળના વિડીયો તમારા જે છે બીજા બધા વિષયના અને બીજા બધા ચેપ્ટર્સ જે છે બરાબર અલગ અલગ વિષયના બધા ધોરણના વિડીયો ઓલરેડી અપલોડ થઈ ગયા છે, તમારે જોવાના બાકી હોય તો ખાસ એ પણ જોઈ લેજો, જેથી કરીને તમને ખ્યાલ આવી જઈને સરખું તમારે લખાઈ જાય, સાથે સાથે તમને સમજાઈ પણ જાય છે. હવે આપણે આટલી ખબર છે કે વિવિધ પ્રકારના આપણે કાપડથી પરિચિત છીએ અને કેટલાક પ્રાણીઓ અને વનસ્પતિઓની ઓળખ પણ છે આપણે બરાબર. ચાલો ડિટેલમાં જોઈએ આપણે કે નીચે આપણે વિકલ્પ આપેલા છે એની સામે ખરાની નિશાની કરવાની છે. તો હવા જે છે ઉષ્માની કેવી છે, તો કે મંદ વાહક છે. બીજું છે, ઊનના રેસા નીચેનામાંથી ખાલી જગ્યામાં મેળવવામાં આવતા નથી. કેમાં? તો કે મોથમાંથી ઊનના રેસા છે એ મેળવવામાં આવતા નથી, બકરી અલ્પાકા અને લામા છે એમાંથી મેળવવામાં આવે છે. ત્યારબાદ ત્રીજું છે, નીચેનામાંથી કયો રેશમનો પ્રકાર નથી, તો કે મોથ રેશમ જે છે બરાબર, મોથમાંથી મેળવવામાં આવતું તો મોથ રેશમ છે એનો પ્રકાર નથી. ચોથું છે, રેશમના રેસા શેના બનેલા હોય છે, તો કે ભાઈ પ્રોટીનના બનેલા હોય છે. શેના બનેલા હોય છે? પ્રોટીનના. ત્યારબાદ છે બીજો પ્રશ્ન છે કે નીચેનામાંથી પ્રાણીજ સ્ત્રોત રેસાઓને અલગ કરો, પ્રાણીજ રેસાઓને અલગ કરવાના છે. તો પ્રાણીજ રેસા ક્યાં છે? તો કે ઊન અને રેશમ એ બે છે એ પ્રાણીજ રેસા છે. ત્યારબાદ છઠ્ઠો ક્વેશ્ચન છે કે સુંવાળા વાળ ધરાવતા ઘેટા ઉત્પન્ન કરવા કઈ સંવર્ધન પદ્ધતિ અપનાવવી જોઈએ? તો કે સુંવાળા વાળ ધરાવતા ઘેટા ઉત્પન્ન કરવા પસંદગી લક્ષી સંવર્ધન પદ્ધતિ જે અપનાવવી જોઈએ. કઈ પદ્ધતિ? સંવર્ધન પદ્ધતિ બરાબર. ચાલો સાતમું છે, ઊન આપતા પ્રાણીઓને અલગ તારવો. ઊન આમાંથી કઈ કઈ પ્રાણીઓ આપે છે? તો ગાય ભેંસ બકરી ઊંટ હાથી યાક લામા જિરાફ અલ્પાકા ઘોડો ગધેડું ઘેટું. આમાંથી ઊન કોણ કોણ આપે છે? તો કે ઊંટ આપે છે, યાક આપે છે, લામા અલ્પાકા અને ઘેટું. આટલા પ્રાણીઓ જે છે એ ઊન આપે છે. ત્યારબાદ છે આઠમું, ઘેટા કેટલા પ્રકારના હોય છે અને તેમાંથી આપણને કયા પ્રકારના ઊન પ્રાપ્ત થાય છે? તો કે ઘેટા છે એ ત્રણ પ્રકારના હોય છે, એક લોહી બાખરવાલ અને પાટણવાળી. એમાંથી કથઈ ઊન, ગાલી ઊન, ગાલીચાનું ઊન, પછી બરિયટ ઊન, સાલના વણાટ માટેનું ઊન પ્રાપ્ત થાય છે બરાબર. આ ઊન છે આપણે પ્રાપ્ત થાય છે. ત્યારબાદ નવમું તમને આપેલ છે, કેટરપિલર કોને કહે છે? તો કે માદા રેશમનો કીડો જે છે ઈંડા આપે છે જેમાંથી ડિંભ નીકળે છે અને તેને શું કહેવાય? ડિંભ જે નીકળે એને કેટરપિલર કહેવાય છે બરાબર. માદા જે રેશમનો કીડો છે એ ઈંડા આપે છે અને ઈંડામાંથી શું નીકળે? ડિંભ નીકળે અને જે ડિંભ જે છે એને શું કહેવાય? કેટરપિલર કહેવાય બરાબર. ચાલો દસમો ક્વેશ્ચન આપેલ છે, રેશમના તાર આપતા રેશમના કીડાઓના નામ જણાવો. તો કે ટસર છે, સિલ્ક, મુગા સિલ્ક અને કોસા સિલ્ક બરાબર. આ જે છે એ રેશમના કીડાઓ જે છે બરાબર, જે તાર આપે છે બરાબર રેશમના. ત્યારબાદ અગિયારમું આપેલ છે કે નીચેનામાંથી ખોટા વિધાન સામે ચોકડીની નિશાન છે આપણે કરવાની છે. પહેલું તમને આપેલ છે કે બાખરવાલ એક ભારતીય પ્રજાતિનું ઘેટું છે. આ વિધાન કેવું છે? સાચું છે. બીજું, ઘેટાના વાળની કાતરણી સામાન્ય રીતે ઉનાળામાં કરવામાં આવે છે. આ વિધાન પણ સાચું છે. ત્રીજું, રેયોન કુદરતી રેસા છે. તે વિધાન કેવું છે? ખોટું છે, કુદરતી રેસા નથી. અને ચોથું છે, ઊનના કારખાનામાં કામ કરતા કારીગરો સામાન્ય રીતે સોટર્સ રોગથી પીડાય છે. આ વિધાન કેવું છે? સાચું છે, એમાં સોટર્સ નામનો રોગ છે વધારે પડતો થવાની શક્યતા રહે છે. ત્યારબાદ બારમું છે કે સંબંધ પૂર્ણ કરો, કે પાટણવાણી છે તેમાંથી કથઈ ઊન છે, નાલીમત તો કે ગાલીચાનું ઊન, મારવાડી તો કે બરછટ ઊન, રામપુર ભૂષાઈન છે એમાંથી ક્યુ ઊન આવે તમારે કોમેન્ટ કરવાનું છે. તો ખાસ આ વિડીયોમાં કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. બાખરવાલ છે તો કે સાલના વણાટ માટેનું ઊન છે બરાબર એમાં. ચાલો ત્યારબાદ નીચેની ખાલી જગ્યા છે આપણે પૂરવાની છે. તેરમું તમને આપેલ છે, નાના રૂંવાટીવાળા તંતુઓ જેમને વાળમાંથી કાઢી લેવામાં આવે છે તેને શું કહેવાય? બર કહેવાય છે બરાબર. તે તંતુઓ હોય ને કાઢી લેવામાં શું કહેવાય? એને બર કહેવાય છે. ચૌદમું, ઊનના કારખાનામાં કામ કરતા કારીગરોને એન્થ્રેક્સ નામના બેક્ટેરિયાનો ચેપ લાગે છે. કેવો લાગે? એન્થ્રેક્સ નામના બેક્ટેરિયા બરાબર. પંદરમું છે, મુલાયમ ચમકદાર અને લચકપણું ધરાવતો તાર જે છે કયો છે? તો કે મલબેરી રેશમનો હોય છે બરાબર. કયો હોય છે? મલબેરી રેશમ. સોળમું, પાટણવાળી ઘેટામાંથી પ્રાપ્ત થતો ઊન કયું છે? કથઈ ઊન બનાવવા માટે ઉપયોગી થાય બરાબર. શેના માટે? કથઈ ઊન. ત્યારબાદ છે સત્તરમો, રેશમના કીડાના કોષિત અવસ્થા એને શું કહેવાય? ખાલી જગ્યાના ઓળખાય તો કે પ્યુપા બરાબર. પીયુપી એ પ્યુપા નામે ઓળખાય છે. અઢારમું છે, રેશમના કીડાનો મુખ્ય ખોરાક શું છે? તો કે શેતુરના પાન છે મુખ્ય ખોરાક છે. ત્યારબાદ ઓગણીસમું આપેલ છે, કાશ્મીરી બકરીઓમાંથી પ્રાપ્ત થતું ઊન કયું હોય? કેવું હોય? તો કે સુંવાળું ઊન હોય છે. અને વીસમું આપેલ છે તમને કે રેશમના તારનો ઉપયોગ ખાલી જગ્યા બનાવવા માટે થાય. તો કે રેશમના વસ્ત્રો બનાવવા માટે થાય છે બરાબર. ચાલો ત્યારબાદ જે નીચેની પ્રક્રિયાઓ છે સમજાવવાની છે. પહેલું છે એકવીસમું, કાતરણી. કાતરણી એટલે શું? તો કે ઘેટાઓને શરીર પરથી તેની પાતળી ચામડી સહિત
રૂંવાટીને ઉતારી લેવાની પ્રક્રિયાને કાતરણી કહે છે. તે માટે વાળ કાપવા માટે છે ને તો કે મશીનનો ઉપયોગ થાય છે. કાતરણી એટલે શું? તો ઘેટાઓના શરીર ઉપર જે પાતળી ચામડી સહિત જે રૂંવાટી હોય એને કાઢવાની, ઉતારી લેવાની પ્રક્રિયાને કાતરણી કહેવાય છે. ત્યારબાદ 22મા પેલ છે ઘસવાની પ્રક્રિયા. તો કે ચામડી સહિત જે ઉતારેલા વાળને ટાંકીમાં નાખીને સારી રીતે ધોવામાં આવે છે, જેથી તેમાંથી ચિક્કાશ, ધૂળ, મેલ છે એ નીકળી જાય છે. આ પ્રક્રિયાને શું કહેવાય? ઘસવાની પ્રક્રિયા કહેવાય છે. બરાબર. ચાલો ત્યારબાદ 23મું છે કોસેટો વિશે સમજ આપો. કોસેટો, કોસેટો એટલે શું? રેશમના કીડાના જે કેટરોપોલર જે છે એની પોતાની જાતને રેશમના તાર વડે ઢાંકી દેવાથી જે વીંટાયેલા તારથી કોસેટો બને છે. હવે કોસેટોમાંથી પીપાનો વિકાસ થાય છે અને રેશમના તાર કાપી પતંગિયું છે બહાર નીકળે છે. આમ થતાં તાર છે કપાઈ જાય છે, જેને શું કહેવાય? કોસેટો. બરાબર, કોસેટો જ છે આખો. ત્યારબાદ 24મું છે કે ઘેટાને શરીર પરથી ઊન ઉતારતી વખતે દર્દ થતું નથી સમજાવો. તો કે ઘેટાની ચામડીનો સૌથી ઉપરનો સ્તર છે મૃત કોષોનું બનેલું હોય છે. બરાબર. સાથે સાથે જેમ તેમને નવા વાળ ઉગે તે રીતે ઘેટાને પણ, આપણે જેમ નવા વાળ ઉગે તેમ ઘેટાને પણ નવા વાળ ઉગવા લાગે છે. તેથી ઘેટાને શરીર પરથી ઊન ઉતારતી વખતે દર્દ થતો નથી. આપણે કેમ જેમ વાળ કાપવા બેસીએ, બરાબર, વાળ કપાવીએ ત્યારે આપણે પણ વાળમાં દર્દ થતો નથી, પણ ખેંચીએ ત્યારે દર્દ થાય છે. બરાબર. એવા પ્રશ્ન પણ તમારે આવશે, એમાં તમારે લખવાનું પણ છે. 25મું છે રેશમની રીલિંગ પ્રક્રિયા સમજાવો. તો કે રેશમના તાર મેળવવા માટે ઢગલાબંધ કોસેટો ઉપયોગ થાય છે. હવે કોસેટાઓ જે છે એ તડકામાં ઉકાળવામાં આવે છે. આ ક્રિયામાં રેશમના તાર છે અલગ પડી જાય છે અને રેશમના સ્વરૂપમાં કરવા માટે કોસેટોમાંથી રેશમના તાર છે કાઢ્યા પછી તેમાંથી દોરો કે પાતળા વણેલા તાર બનાવવાની પ્રક્રિયાને રેશમની રીલિંગ કહે છે. બરાબર. ચાલો ત્યારબાદ 26મું આપેલ છે રેશમના કીડાના ઉછેર વિશે ટૂંક નોંધ લખો. તો કે રેશમના કીડાઓ જે છે રેશમના રેસાઓનું નિર્માણ કરે છે. રેશમ પ્રાપ્ત કરવા માટે રેશમના કીડાઓનો ઉછેર કરવો તેને શું કહેવાય? તો કે સેરીકલ્ચર કહે છે. માદા રેશમનો કીડો છે ઈંડા આપે છે જેમાંથી ડિમ્પ નીકળે છે ને તેને શું કહેવાય? કેટરપિલર જે છે અથવા રેશમનો કીડો છે તમારે કે આપણે કહી શકીએ છીએ. ત્યારબાદ છે રેશમના કીડાનું જીવન ચક્ર દર્શાવતી આકૃતિ દોરો. તો કે સૌથી પહેલાં પતંગીઓ હોય, બરાબર, તમે કોઈ પણ રીતે એમાંથી લઈ શકો. એમાંથી પહેલાં તો ઈંડું હોય, એક ઈંડામાંથી શું નીકળે? ડિમ્બ નીકળે, ડિમ્બમાંથી કોસેટો થાય, કોસેટોમાંથી એના પ્યુપા થાય ને પ્યુપામાંથી બહાર શું નીકળે? પતંગીઓ નીકળે. બરાબર. ચાલો આ રીતે આખી એની જીવનચક્ર છે. આકૃતિ તમારે દોરવાની છે, ખાસ તમે પણ નામ પણ સાથે સાથે લખતા જજો. બરાબર. ત્યારબાદ 28મો ક્વેશ્ચન આપેલ છે કે રેસામાંથી ઊન મેળવવામાં સોપાનને ક્રમમાં લખો. બરાબર. તો સૌથી પહેલાં કાતરણ હોય, ત્યારબાદ કાતરણમાંથી ઘસવાની પ્રક્રિયા થાય, ત્યારબાદ વર્ગીકરણ નહીં થાય, ત્યારબાદ બર છે એ દૂર કરવા માટે કરવામાં આવે છે અને છેલ્લે એને રંગવાની પ્રક્રિયા થાય છે. બરાબર. ચાલો ત્યારબાદ 29મું છે કે શું આપણા શરીરના વાળ ઊન બનાવવાની પસંદગી લક્ષી સંવર્ધન પદ્ધતિ દ્વારા વિકસાવી શકાય? સમજૂતી આપો. તો કે ના, પસંદગીલક્ષી સંવર્ધન પદ્ધતિ દ્વારા વાળ વિકસાવી શકાય નહીં. આ આપણા વાળ જે છે એ આપણા માતા પિતાના જે જનીન હોય તે પ્રમાણે હોય છે, તે માટે અલગ પિતૃની પસંદગી ન કરી શકાય. બરાબર. ચાલો ત્યારબાદ 30મો તમને આપેલ છે કે બીજમાંથી તેલ કાઢી લીધા બાદ વધેલા પદાર્થને શું કહે છે? આવા બીજના ઉદાહરણ જણાવો. તો કે બીજમાંથી તેલ કાઢી લીધા બાદ વધેલા પદાર્થને આપણે ખોળ કહીએ છીએ. ઉદાહરણ તરીકે કપાસમાંથી કપાસ શેક અમે કાઢી લીધો. બરાબર. એટલે શું? તો કે જે વધે એમાંથી કપાસના તેલ જે છે એમાંથી કાઢી લીધો, ખોળ વધે. બરાબર. મગફળીનું તેલ છે એમાં પણ એ રીતે કાઢી લીધો, તમે મગફળીમાંથી તેલ હટા પણ જે વધે એને ખોળ કહેવાય. ત્યારબાદ 31મું છે ઊન ઉદ્યોગ આર્થિક રીતે ખૂબ જ ઉપયોગી છે, છતાં આ ઉદ્યોગ સાથે સંકળાયેલ વ્યક્તિઓને કયો જીવલેણ રોગ થવાની શક્યતા રહેલી છે? આ રોગ ક્યાં સૂક્ષ્મજીવન થાય છે? તો કે ઊન ઉદ્યોગ સાથે સંકળાયેલ વ્યક્તિઓથી શોર્ટસ જે રોગ છે થવાની શક્યતા રહેલી છે અને આ રોગ માટે એન્થ્રેક્સ નામના બેક્ટેરિયા છે એ જવાબદાર છે. બરાબર. આગળ પણ આપણે આ આવી ગયું છે. બરાબર. 32મું છે સુતરાઉ કપડાં જે શિયાળામાં કેમ ઠંડી રોકી શકતા નથી? તો કે સુતરાઉ કાપડ છે કેવા હોય છે? આછા અથવા તો પાતળા હોય છે, જેથી તેમાંથી હવા છે પસાર થઈ શકે છે ને એટલે સુતરાઉ કપડાં છે એ શિયાળામાં ઠંડી રોકી શકતા નથી. બરાબર. ચાલો ત્યારબાદ તમને 33મું ક્વેશ્ચન આપેલ છે કે વાળને ખેંચવાથી જે દર્દ થાય છે તેવું દર્દ વાળ કાપવાથી કેમ નથી થતું? તો ભાઈ આગળ પણ આપણે ખાસ તમારા પ્રશ્ન લખવાના છે, હું તમને સમજાવી દઉં કે આપણે વાળ જે છે જે વાળનો લાંબો આપણો હોય, વાળનો જે કોષ હોય ઉપરના કોષ છે એ મૃત હોય, એટલે એમાં કાપો તમે કોઈ પણ વસ્તુ કરો તેમાં કંઈ દર્દ થતું નથી. પણ જો વાળ તમે ખેંચો એટલે કે ઉપાડો તો જ્યાં વાળ આપણો ચોટેલો છે, બરાબર, આપણા માથા ઉપર ત્યાં છે જીવિત કોષ છે, એટલે ત્યાંથી જીવિત કોષ છે એમાં તમે વાળ ખેંચો એટલે તમને ત્યાંથી દર્દ થાય છે. બરાબર. એટલા માટે વાળને ખેંચવાથી દર્દ થાય છે પણ કાપવાથી દર્દ થતું નથી, કારણ કે વાળના
જે મૂળ જેનું આપણે કહીએ ત્યાં જ જીવિત કોષ છે, બાકી છે એ મૃત કોષ છે, એટલે આપણે દર્દ થતું નથી. બરાબર, ખાસ તમારે આ લખવાનું છે, તમે અહીંયા લખી નાખજો. બરાબર, ચાલો તે બધા આગળ વધીએ. આપણે 34મો ક્વેશ્ચન આપેલ છે કે કેટરપિલર એવા કયા સ્ત્રાવથી તેનું હવાના સંપર્કમાં આવતા રેશમનો તાર બને છે. તો કેટરપિલર છે એ વૃદ્ધિ પામીને તેના જીવનચક્રની ત્યાર પછીની અવસ્થા આવે છે, હવે તેને કોષિત અવસ્થા કહેવાય. તે પોતાની આસપાસ ઝાડું રચે છે જે તેને પકડી રાખવા મદદરૂપ થાય છે. ત્યારબાદ તે પોતાના માથે અંગ્રેજીનો આઠડો, બરાબર, એ આકારમાં એક છેડાથી બીજા ઈંડા સુધી, બરાબર, એક છેડાથી બીજા છેડા ઈંડા સુધી લઈ જાય છે. હવે તે દરમિયાન કેટરપિલર છે એ પ્રોટીનના બનેલા આંતરડાઓનો સ્ત્રાવ કરતો જાય છે. આ રીતે શું બને છે, કેટરપિલર છે એના હવામાં આવતા, એના સ્ત્રાવને આવતા સંપર્કમાં આવતા રોકે છે. બરાબર, ચાલો 35મો છેલ્લો પ્રશ્ન આપેલો છે કે તારના પોત, બરાબર, જે ટેક્સચર કહેવાય એને શાના આધારે ઓળખશો. તો કે તારના પોત છે બરછટપણા, લીસાપણા તેમજ ચમક વગેરેમાં જુદા જુદા હોય છે. આમ ટસર સિલ્ક, મુગા સિલ્ક, બરાબર, પછી કોસા સિલ્ક વગેરે છે એ જુદા જુદા પ્રકારના રેશમના કીડાઓમાંથી રેશમના તાર મેળવવામાં આવે છે, એ રીતે આપણે ઓળખી શકીએ છીએ. ચાલો મિત્રો, ખ્યાલ આવી ગયો. તો તમારું જે 7મું ધોરણ છે એનું વિજ્ઞાનનું 3જું ચેપ્ટર છે પૂરું થઈ ગયું. આવી રીતે તમારા બધા ધોરણના અને બધા વિષયના અલગ અલગ ચેપ્ટર વાઇઝ વિડીયો બનાવીને ઓલરેડી અપલોડ થઈ જ ગયા છે આપણી ચેનલ ઉપર. તો ખાસ એ તમે જોઈ લો, સમજી લો, જેથી કરીને તમારે સંપૂર્ણ સોલ્યુશન છે લખાઈ જાય. અને જો તમારે સંપૂર્ણ સોલ્યુશન છે એની PDF ડાઉનલોડ કરવી હોય તો આપણી વેબસાઇટ જે છે www.digitalvidyalay.in, આ વેબસાઇટ ઉપરથી તમે સંપૂર્ણ PDF છે પણ ડાઉનલોડ કરી શકશો. અને ખાસ આ વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો સુધી શેર કરો જેથી એને પણ સંપૂર્ણ સોલ્યુશન છે સમજૂતી સાથે સમજાઈ જાય. અને કંઈ પણ ડાઉટ હોય તો ખાસ કોમેન્ટ બોક્સ છે એમાં કોમેન્ટ કરજો, અમે તમને જરૂરથી જવાબ આપીશું. અને ચેનલમાં જો તમે નવા હો અને હજી સુધી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો ખાસ આપણી ચેનલ છે ને સબસ્ક્રાઇબ કરી નાખો અને બાજુમાં જે બેલ આઇકન છે તે પણ દબાવી દો, જેથી કરીને તમારા ધોરણનો વિડીયો અપલોડ થાય ને નોટિફિકેશન તરત તમારા સુધી પહોંચી જાય. આવજો મિત્રો, જય હિન્દ, જય ભારત.